જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે જામનગરના લાલ બંગલા સર્કલમાં જામનગર જિલ્લા કોંગ્રેસ, શહેર કોંગ્રેસ તેમજ યુથ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. સમગ્ર દેશભરમાં કૂદકેની ભૂસકે વધી રહેલી મોંઘવારી તેમજ પેટ્રોલ ડીઝલ અને ગેસ સિલિન્ડરના ભાવ વધારા મુદ્દે તેમજ જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે જામનગરના લાલ બંગલા સર્કલમાં જામનગર જિલ્લા કોંગ્રેસ, શહેર કોંગ્રેસ તેમજ યુથ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. લાલ બંગલા સર્કલમાં પેટ્રોલ ડીઝલના કેન અને ગેસ સિલિન્ડર પર ફુલહાર પહેરાવી કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલનું ઉઠામણું યોજી આશ્ચર્યચકિત વિરોધ પ્રદર્શન કર્યો હતો. કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગીના નારાઓ લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઠેર ઠેર પાણીની અછત હોય, પૂરતા પ્રમાણમાં ઘાસચારાનો ભાવ હોય, જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા માંગણી કરવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલા વિરોધ પ્રદર્શન ધરનામાં શહેર કોંગ્રેસ પ્રમુખ ગિરીશભાઈ અમીઠિયા, જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફી વગેરે કાર્યકર્તાઓ જોડાયા હતા. જયારે દેશમાં મોંઘવારીની એક બાજુ માર થયેલી હોય, પેટ્રોલ હોય, ખેડૂતનું ખાતર હોય, ગૃહિણીનો ગેસનો બાટલો હોય અને દેશનો રૂપિયો હોય, આર્થિક તંત્ર એટલું બધું ખાડે ગયું છે, પણ દેશના જે ચોકીદાર છે એ દેશને છોડી અને દેશ વિદેશમાં ફરવા સિવાય બીજું કંઈ કામ નથી કરતા. દેશમાં જ્યાં હોય ત્યાં ખેડૂતો ઉપર અત્યાચાર થાય છે, ખેડૂતો તેનો અવાજ ઉઠાવે છે તો એની ઉપર તાનાશાહી કરી અને લાઠીચાર્જ કરીને એનો અવાજ દબાવી દેવામાં આવે છે. ગૃહિણીનો બાટલો આજે જયારે કોંગ્રેસની સરકારમાં 400 રૂપિયા ભાવ હતો ત્યારે આ ભાજપના નેતાઓ તેના કપડાં કાઢીને રસ્તા ઉપર ઉતરી ગયા હતા. આજે એ બાટલાનો ભાવ 875 રૂપિયા થયા છે, પણ આ ભાજપના નેતાઓનું પેટનું પાણી નથી હલતું. હું કહેવા માંગુ છું આ ભાજપ સરકારને કે આ તમારા રાજ્યમાં, આ મોદીના રાજ્યમાં દેશની આ દશા થઈ છે તો માત્ર ને માત્ર આ દેશના ગુનેગાર આ ભાજપના વડાપ્રધાન છે. આ દેશ એને ક્યારેય માફ નહીં કરે. આવતા દિવસોમાં જો પેટ્રોલ ડીઝલ અને ખાતરોમાં ખેડૂતોને અન્યાય થયો તો આ દેશની સામે, આ ભાજપ સરકારની સામે કોંગ્રેસ સરકાર આક્રમક તરીકે કાર્યક્રમ આપશે અને આ દેશને, આ દેશને આ ભાજપની આ મુક્તિમાંથી છોડાવશે એવું તમને કોંગ્રેસ તરીકે અમે વચન આપીએ છીએ. આજે અમે જે આ ખાતરનો વધારો થયો છે, ખેડૂતોના ખાતરમાં વધારો થયો છે, ગૃહિણીના બાટલામાં વધારો થયો છે અને રૂપિયો જયારે તૂટી ગયો છે ત્યારે રૂપિયો પણ કહે છે કે મને બચાવો, ત્યારે આજે અમે રૂપિયાને અને આ ગેસના બાટલાઓને શ્રદ્ધાંજલિ આપી અને આ ભાજપ સરકારને ઝગડવા માટે આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. કેમેરામેન કેતન રાવત સાથે જગદીશ ખેતિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, જામનગર.